નમસ્કાર મિત્રો એક મિત્રએ કમેન્ટમાં પૂછ્યું છે કે અર્ધ પગારી રજા મેડિકલ લીવ કોમ્યુટેડ લીવ બિનજમા રજા કઈ રીતે જમા થાય છે તો એના વિશે આપણે રજા હિસાબનું ફોર્મ આપણે અગાઉ રજા હિસાબ માટેનો એક વિડીયો બનાવ્યો છે પણ આની અંદર આપણે રજા કઈ રીતે જમા થાય એ બધી બાબતો બતાવીશું અહીં આગળ જે કોલમ નંબર એકથી અગિયાર છે ચઢેલી રજા અર્ન લીવ છે પ્રાપ્ત રજાનું છે આપણે એનો આ વિશે આ વિડીયોમાં જોતા નથી પરંતુ અર્ધ પગારી રજા અંગત કારણોસરને દાક્તરી મેડિકલ લીવ ઉપર લેવામાં આવે છે અભ્યાસ રજા બિન જમા રજા એ બધી રજાઓ કઈ રીતે વપરાય છે એની અંદર એલ ટીસીની રજા કઈ રીતે બાદ થાય એ બધી બાબતો આપણે આ વિડીયોમાં બતાવીશું એના માટે આપણે એક્સેલનું પત્રક બનાવેલું છે એના વિશે અર્ધપગારી રજા વિશે ગુજરાત મુલકી સેવા રજાના નિયમો બે હજાર બેમાં આપેલું છે કે એકલી જાન્યુઆરીની એકલી જુલાઈના રોજ રજાના હિસાબમાં આગોતરી દસ રજા જમા થશે અને વચ્ચેના માસમાં જો નોકરી પર લાગ્યા હોય તો પાંચ તૃતીયાંશના દરે એક માસ ગણી અને એ રજા જમા કરવાની છે આપણે એક્સેલના પત્રકમાં જોઈએ કઈ રીતે થાય છે આપણે એ જ પત્રક આપણું એક્સેલમાં અહીંયા તૈયાર કર્યું છે હવે અહીં બધું તમે જોઈ શકો છો આ ડાકતરી શરટીના આધારે કોમ્યુટેડનું ખાનું છે આ આપણે ડાકતરી શરટી વગર અર્ધા પગારે મૂકીએ એનું ખાનું છે આ અભ્યાસ રજાનું છે તબીબી પ્રમાણપત્ર આ બિન જમા રજાનું છે મોટાભાગે આપણે જે છે એ મેડિકલ લીવ અને એચપીએલ જે મૂકીએ છીએ એના આમાં સમજીશું આ સત્તાવીસ નવ બે હજાર ચૌદના રોજ જે કર્મચારીની નિમણૂંક થઈ તો એકત્રીસ બાર ચૌદ સુધીમાં એના ત્રણ માસ થાય છે તો એને પાંચ રજા જમા થાય છે કઈ રીતે તો ત્રણ માસ ગુણ્યા પાંચ તૃત્યાંશ એમ કરવાથી જે જવાબ આવે એટલે પાંચ જવાબ આવે છે તો એને પાંચ રજા અહીંયા આગળ જમા મળે છે છેલ્લા ખાના સુધી પાંત્રીસ નંબર સુધી એ ટોટલ પાંચ કેમ વચ્ચે કોઈ ભોગવી નથી ત્યાર પછી જાન્યુઆરી બે હજાર પંદર એમાં આપણે આવીએ છીએ ત્યારે એને છ માસ માટે દસ એચપીએલ જમા થાય છે એટલે અગાઉની આ પાંચ હતી અને બીજી દસ આવી એટલે ટોટલ થઈ ગઈ પંદર આ દરમિયાન સમયગાળામાં એમણે કોઈ પણ રજા ભોગવી નથી એટલે પંદર એમની એમ પડી છે હવે આગળ વધીએ એક સાત 15 ના રોજ ફરી છ માસની દસ રજા જમા થાય છે એકત્રીસ બાર પંદર સુધીની તો હવે એમની પંદર અને આ દસ થઈને 25 થાય છે પણ એમણે એક આઠથી ચાર આઠ સુધી એટલે કે કુલ ચાર દિવસની અર્ધ પગારી રજા મૂકી છે અર્ધ પગારી રજા એટલે તમે અડધા પગારે ચાર દિવસ ગેરહાજર રહો છો એમાં એને કોમ્યુટેડ કહેવાતું નથી પણ એને એચપીએલ કહેવાય છે એ એનો અડધો પગાર મળે છે એટલે ચાર રજા તો એ ચાર જે હતી એ અહીંયા આગળ આવે છે લીધેલ અર્ધ પગારી રજાનો સરવાળો અહીંયા આગળ આવે છે બરાબર છે એટલે હવે એમની જે પચીસ હતી એમાંથી ચાર બાદ થઈ ગઈ એટલે એકવીસ વધે છે હવે અહીં આગળ આપણે જોઈએ એક એક સોળમાં આપણે આવી જઈએ છ માસની દસ રજા જમા થઈ એકવીસ હતી દસ જમા થઈ એટલે એકત્રીસ થઈ ગઈ હવે એમણે દસ દિવસની મેડિકલ લીવ મૂકી છે જે આપણે બીમાર થયા હોય ડૉક્ટરની આધારે મૂકતા હોઈએ છીએ તે બે બે સોળથી બાર બે સોળ દરમિયાન તો જે મેડિકલ લીવ મૂકો છો એને અહીં આગળના ખાનામાં જોઈ શકો છો રૂપાંતરિત કરવામાં આવે છે ડબલ કરી દેવામાં આવે છે આ અર્ધ પગારી દસ હતી તો એમણે દસ દિવસ નથી આવ્યા એટલે એની ડબલ થઈને વીસ રજા કપાત થશે તો એ વીસ રજા અહીંયા લખીએ એટલે એકવીસમાંથી આ વીસ બાદ થઈ ગયા એટલે હવે એમની પાસે બેલેન્સ રહ્યું એક રજાનું બેલેન્સ રહ્યું છે હવે એક સાત સોળના રોજ છ માસ ફરી દસ રજા જમા થાય છે અને કોઈપણ રજા એમણે એ સમયગાળા દરમિયાન વાપરી નથી એટલે હવે ટોટલ અગિયાર થઈ ફરીથી છ માસની દસ જમા થાય એટલે એકવીસ થઈ એમણે કોઈપણ રજા વાપરી નથી ફરી એક સાત એકત્રીસ બારના છ માસમાં દસ રજા જમા થઈ હવે એકત્રીસ એમનું બેલેન્સ છે પરંતુ એમણે એલ માં દસ દિવસની રજાનું રૂપાંતર લીધું છે આ એલ ટીસીનું રજાનું રૂપાંતર એવું હોય છે તમે ઈચ્છો તો લઈ શકો ના ઈચ્છો તો ના લઈ શકો જેથી ભવિષ્યમાં તમારી રજા જમા રહે તો તે વખતેનો જે પગાર હોય ત્રણસો રજાનો મળી શકે પણ અમુક વખત દસ દિવસનું જમા હોય તો એલટીસીમાં એ લોકો લેતા હોય છે તો અહીંયાથી કપાત કરી લેવામાં આવે છે એકત્રીસ હતી દસ દિવસનો પગાર એટલે એને બે વડે કોમ્પ્યુટર કરવી પડે વીસ રજા એનામાંથી કપાત થશે એટલે એકત્રીસમાંથી આ વીસ જશે તો હવે એમની પાસે અગિયાર રજાનું બેલેન્સ વધશે આ રીતે ફરી એક આઠના રોજ ફરી દસ જમા થાય એ રીતે આ પ્રક્રિયા ચાલ્યા કરે છે હવે બીજી એક બાબત આપણે અગાઉ જોયેલી છે બિન જમા રજા આ રહ્યું એનું ખાનું એનો પણ આપણી પાસે વિડિયો છે અગાઉ આપણે બનાવેલો છે તો બિનજમા રજા એટલે જ્યારે તમારી પાસે આ એચપીએલ પણ ન હોય અહીં બેલેન્સ ઝીરો હોય અથવા તો બેલેન્સ હોય તે છતાં તમે બિનજમા રજા માંગો તો એ રજાને એ રજાને અહીંયા આગળ જેવી રીતે આપણે તારીખ આપણે લખી છે એ રીતે અહીંયા ડેટ્સ લખવામાં આવે છે કેટલા દિવસની બિનજમા રજા ભોગવી એ કયા આધારે આપે છે તો કેટલી નોકરી બાકી છે એના આધારે સક્ષમ અધિકારી મંજૂર કરતા હોય છે તો અહીંયાનું બેલેન્સ નેગેટિવમાં જતું રહેતું હોય છે અમુકવાર વધારે વહેલા રિટાયર થઈ જવાથી પણ એ રજાનો હિસાબ કરીને એટલો પગાર એમનો કપાત કરી લેવામાં આવે છે એટલે આ બિનજમા રજા છે સમગ્ર નોકરી દરમિયાન ત્રણસો સાહીઠ દિવસની મર્યાદાને આધીન મળે છે એમાં તબીબી પ્રમાણપત્ર સિવાય એકસો એંસી દિવસની મળે છે અને બાકીની એમ જ મળતી હોય છે એટલે આ બિનજમા રજા થઈ ગઈ અભ્યાસ રજા એટલે તમે જો અભ્યાસ કરવા ગયા હોય સરકાર મોકલે છે અમુકવાર અભ્યાસ કરવા માટે ત્યારે એ સર્ટી સિવાય નેવું દિવસની એટલે એકસો એંસી દિવસની અર્ધ પગારી રજા મળતી હોય છે તે અહીંયા લખાય છે એટલે અહીંયા વપરાય તો એ નેગેટિવમાં રહીને પછી જે જમા થતી જાય એ હિસાબ અહીંયા થતો જાય છે અને કર્મચારીને કેટલી બેલેન્સ છે રજાઓ એ અહીંયાથી આપણે સમજી શકીએ છીએ એલટીસીની રજાઓ પ્રાપ્ત રજામાંથી બાદ થતી હોય છે પરંતુ જે કર્મચારીઓ છે વેકેશનલ કર્મચારીઓ છે તેઓને પ્રાપ્ત રજા વધારે જમા થતી નથી એટલે એચપીએલમાંથી રૂપાંતરિત કરીને રજાનું રોકડમાં રૂપાંતર મળતું હોય છે તો આપણે એલ ટીસીમાં જઈએ તો ખૂબ વિચારીને આ જ રજાઓ બાદ કરાવી જોઈએ કારણ કે ભવિષ્યમાં જે ત્રણસો રજાનો સરવાળો અહીંયા થયો હોય તો તે વખતે એ રજા એ પ્ર મુજબના પગાર મુજબ આપણને રજાના પગાર તરીકે મળે છે એટલે હાલમાં આપણે આ એલ ટીસીની રજા મૂકવી કે ન મૂકવી એ પોતાની રીતે વિચારીને માંગણી કરી શકાય કારણ કે એમાં વિકલ્પ હોય છે તમે માત્ર ભાડું લો અથવા તો પ્રાપ્ત એ જ રજાનો રોકડ પણ લો એટલે આ રીતે આ પત્રક તમારી તમામની સેવાપોથીમાં હશે તમે સેવાપોથી જ્યારે પણ તમારી પાસે આવે અથવા લઈને એનો અભ્યાસ કરી અને એચપીએલનો હિસાબ તમે આ રીતે જોઈ શકો છો અને આ પત્રકને શાંતિથી સમજશો તો તમને ખ્યાલ આવશે કોઈ પણ પ્રકારનું આમાં કોઈ ભૂલ હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો આપણા વિડીયોના કમેન્ટ્સમાં લખજો તો જેથી કરીને આપણે એના વિશે પણ તપાસ કરી અને એના જવાબો આપણે કરી શકશું એટલે આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અર્ધ પગારી રજા વિશે જે કંઈ પ્રશ્નો હોય તો એ તમે અહીંયા કમેન્ટ બોક્સમાં લખી શકો છો થેન્ક યુ વેરી મચ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર